નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપણે ધોરણ 4માં ગણિતમાં હવે દ્વિતીય સત્ર ચાલુ કરી રહ્યા છીએ. પહેલા સત્રમાં તમે ધ્યાન આપ્યું જ છે, હવે બીજા સત્રમાં પણ એવું ધ્યાન આપવાનું છે કે પાઠ 8 ગાડું અને પૈડા ન્યાથી આપણે શરૂઆત કરીશું. બધા પોતાની પાઠ્યપુસ્તક સામે રાખશે અને દીદી જ્યાં બોલે છે ત્યાં જોતું જવાનું છે. પેજ નંબર 81, ચલો આપણે ચાલુ કરીએ. અરે જુઓ, આ પૈડું કેટલું મોટું છે! મેં ક્યારેય આવું પૈડું જોયું નથી. અહીં તમને ચિત્ર છે એમાં પણ તમે જોઈ શકો આ પૈડાની વાત કરે છે કે એ કેટલું મોટું છે. તેમજ એમ કહેવા માગે છે કે તમારી આજુબાજુ ઘણી બધી ગોળ વસ્તુ હોય છે. અહીં પણ આપણે જોઈ શકીએ, જો આ છોકરા પાસે પણ આ ગોળ વસ્તુ છે જે રમવા માટે, પતંગની ફિરકીનો દોરો હશે કદાચ, પછી અહીં સાયકલના બે વ્હીલ છે, રેકડીનું વ્હીલ છે, બસના ટાયર છે, ટ્રેક્ટરનું વ્હીલ છે, ઢોલ છે, તો એનો જે સાઈડનો ભાગ છે એ પણ છે. આ બધી અહીં ચકડો છે જે કુંભાર માટી બનાવે છે. તો આ બધી વસ્તુ તમને કેવી દેખાય છે? તો કે ગોળ. તો અહીં તમને નીચે એમ જ કહે છે કે અહીં તમારી આજુબાજુ ઘણી બધી ગોળ વસ્તુઓ હોય, તમે જે જોઈ હોય અથવા તો ન પણ ઘણી વાર જોઈ હોય, તો એ ગોળ વસ્તુઓની તમારે યાદી નોટબુકમાં બનાવવાની. જે આપણે બનાવી નથી, આપણે ખબર છે કે આ બધી ગોળ વસ્તુઓ છે. પાછળ ફેરવીએ. શું કહે છે કે ગોળ બંગડી. તમે ક્યારે બંગડીની દુકાને ગયા છો? જો છોકરીઓ હોય તો એ કઈ હોય મમ્મી જોડે બંગડીની દુકાને, તો ત્યાં તમને આ બંગડીઓ પહેરી શકતી નથી. જો એમ કહે છે આ છોકરી છે, એ એમ કહે છે કે હું બંગડી પહેરી નથી શકતી, તો શું કામ નહીં પહેરી શકતી હોય? કારણ કે એ બંગડી કેવી હશે? તો કે નાની. જો એની સાઇઝની બંગડી હોય તો એને થઈ જાય, બાકી થાય નહીં. તો અનુમાન કરો કે આમાંની કઈ બંગડી તમારા માપની હશે, કે આ ચિત્ર છે એમાંથી કઈ બંગડી તમારા માપની હશે. તો ધારો કે જેના હાથ નાના હોય તો એને આ બંગડી થઈ જાય, મોટા હોય એનાથી તો આ થાય, અને એનાથી વધારે મોટા હોય તો આ બંગડી થાય. ત્યારબાદ આગળ જોઈએ કે એક તાર લો. અહીંયા એમ કહે છે કે એક તાર લો અને તેમાંથી તમારા માટે બંગડી બનાવો. શું તમારા મમ્મી આ બંગડી પહેરી શકે? આપણે આપણા માપની બંગડી બનાવી હોય તો મમ્મી પહેરી શકે નહીં. અહીં અમુક જે ખાલી જગ્યા આવશે કે કાંઈ પણ આવશે પાઠ્યપુસ્તકમાં, જરૂર હશે ત્યાં દીદી તમને પુરાવી જ દેશે. અને બાકી જે જરૂરિયાતવાળું છે આપણે સ્વાધ્યાય પોથી લીધી જ છે. હોમવર્કમાં તો સ્વાધ્યાય પોથીમાં બધું તમારે પૂરવાનું આવશે જ. જે પાઠ્યમાં છે એ પણ અમુક સ્વાધ્યાય પોથીમાં આવે જ છે, આપણે ખબર છે. આપણે ધોરણ 3માં પણ ભણી ગયા છીએ, તેમજ પહેલાં સત્રમાં પણ જોઈ ગયા થોડુંક. તો તમારે એ બધું લખવાનું આવશે, એ સ્વાધ્યાય પોથીમાં પૂરવાનું આવશે, જે તમને હોમવર્કમાં ફોટા પાડી અને દીદી મોકલશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે બંગડીના ઉપયોગ વર્તુળની આકૃતિ દોરવા માટે પણ થઈ શકે છે. તમારી આજુબાજુ એવી બીજી કઈ વસ્તુઓ છે કે જેનો ઉપયોગ તમે વર્તુળની આકૃતિ દોરવા કરી શકો છો? બંગડી છે એનો તો વર્તુળ માટે તમે કરી શકો. તમે નાના હતા ને ત્યારથી લઈ અત્યાર સુધી તમે ભણવા આવો ને, એમ કે વર્તુળ દોરો એટલે શું કરો? તમે બંગડી લઈને વર્તુળ દોરતા, યાદ હોય તો. બંગડી સિવાય એવી કઈ વસ્તુઓ છે કે જેનો આપણે વર્તુળ માટે ઉપયોગ લઈ શકીએ? તો આપણે શું લઈ શકીએ? એક તો સિક્કા. તો તમે અહીં ખાલી જગ્યામાં લખી શકો સિક્કા લખ્યું. પછી લખો કે બોટલનું ઢાંકણું છે, તો એના વડે પણ આપણે દોરી શકીએ. તો બીજામાં શું લખશો? બોટલનું ઢાંકણું, સિક્કા. ત્યારબાદ હજી પણ આવી શકે, શું આવી શકે? તો કે પરિકર જોયું હશે, કંપાસ બોક્સમાં આવે છે જે અણીવાળું હોય છે, આમાં પણ આવશે પાઠમાં. તો પરિકરની મદદથી પણ તમે ગોળ દોરી શકો. ત્યારબાદ દોરી છે, દોરીની મદદથી પણ દોરી શકશો. કઈ રીતે? તો એ આગળ આપણે આ પાઠમાં જોઈશું કે દોરીની મદદથી કઈ રીતે વર્તુળ દોરાય. ત્યારબાદ વાટકો છે, વાટકાથી પણ વર્તુળ દોરી શકો. પછી છે પૈડું છે, તો એના દ્વારા પણ તમે વર્તુળ દોરી શકો. આ બધી વસ્તુ આપણે બોલ્યા, એમાંથી તમને જેટલા નામ યાદ રહે એ બધા આમાં લખવાના, અથવા દીદી બોલ્યા તો સાથે સાથે તમે લખી શકો. ત્યારબાદ એમ કહે છે કે આમાંની કેટલીક વસ્તુઓની મદદથી તમારી નોટબુકમાં કે મેદાનમાં વર્તુળની આકૃતિ દોરો. હવે આપણે રમતા હોય, તમે રફબુકમાં કોઈ પણ બેઠા હોય, નવરા પૈડા હોય, ત્યારે શું કરવાનું? આમાંની કોઈ પણ એક વસ્તુ લેવાની, અથવા સિક્કો લેવાનો રૂપિયાનો, અને વર્તુળ દોરવાની, તમારે વર્તુળ દોરવાના. એના લીધે બંગડીથી વર્તુળ દોરવાનું, બધાથી અલગ અલગ વર્તુળ દોરવાની પ્રેક્ટિસ કરવાની. કઈ વસ્તુ દ્વારા સૌથી નાનું વર્તુળ બન્યું? પછી જોવાનું કે તમે જેટલી વસ્તુ લીધી, ધારો કે તમે સિક્કો લીધો, બંગડી લીધી, પરિકર લીધું, દોરી લીધી, વાટકો લીધો, હવે જે એમાંથી જે મોટી વસ્તુ હશે એનું મોટું વર્તુળ બનશે, અને નાની હશે તો નાનું બનશે. તો એ પછી જોવાનું તમારે કે કેનું મોટું વર્તુળ બન્યું. ત્યાર પછી પાછળ જોઈએ
કે વર્તુળ સાથેની રમતો, વર્તુળ સાથેની રમતો એટલે કે કઈ રમત છે કે જેમાં વર્તુળ બનાવવામાં આવે? પહેલાં તો આપણે વર્તુળ અહીં ચિત્રમાં જોઈ શકીએ કે બાળકો રમત રમી રહ્યા છે, તો એમાં એક તો શું છે, અહીં રમે છે એ ધમાલ ધોકો, તો આપણે પણ રમ્યા. ત્યારબાદ અહીં છે રૂમાલ દાવ, કે જેમાં એ વર્તુળ કરે વચ્ચે, અહીં વર્તુળ કરે, અહીં રૂમાલ રાખવાનો, પછી બે સામેના પ્લેયર આવી અને એ શું કરે, આ રૂમાલ અને લઈ જવાનો હોય. પહેલાં વર્તુળને એ બે આટા ફરે અને પછી એ શું કરે, રૂમાલ લઈ અને એની સાઈડ તરફ જતા રહીએ. આ રૂમાલ દાવ છે. અને ધમાલ ધોકો તો તમે રમ્યા જ છો. એમાં પણ શું કરે છે કે બાળકો છે તો એને ક્યાં બેસાડી દે છે, તો કે વર્તુળમાં બેસાડી દઈએ અને પછી બે પ્લેયર છે એ પાછળ ફરતા હોય. તો આ બે રમત છે કે જેમાં તમારે વર્તુળ બનાવવાનું આવે કે બાળકો ગોળ રાઉન્ડમાં બેઠા હોય છે. ત્યારબાદ કહે છે કે મેદાનમાં એક મોટું વર્તુળ બનાવવું છે, પરંતુ તેઓ લીટી દ્વારા આકૃતિ બનાવી શકતા નથી, તેથી અર્ચના લાકડી વડે દોરવા પ્રયત્ન કરે છે. મોટું તો વર્તુળ બનાવવું છે, પણ એ શું કરે છે કે એની પાસે વર્તુળ બનાવવા માટે કાંઈ છે નહીં ઉપાય, તો એ શું કરે છે, લાકડી લઈ આવે છે અને એ લાકડી વડે વર્તુળ દોરે છે. ચલો જોઈએ લાકડી વડે વર્તુળ કઈ રીતે દોરશે. તો આગળ આવશે આપણે જોઈએ કે વચ્ચે લાકડી રાખી અથવા તો એ વચ્ચે ઊભા રહી અને શું કરે, ફરતે આમ લાકડી પોતે પણ ફરતા જાય, એટલે લાકડી ફરે અને પોતે ફરે એટલે વર્તુળ બની જાય. તમે પણ ઘરે ટ્રાય કરજો, એક નાની લાકડી લઈ આમ ફરવાનું તમારે લાકડી સાથે સાથે, એટલે વર્તુળ બની જશે, વચ્ચે તમારે ઊભું રહેવાનું. ત્યાર પછી કહે છે કે ચીપુઓને નૈના તે કોઈ પણ રીતે વર્તુળ જેવું દેખાતું નથી. ચીપુને નૈના શું કહે, એ કોઈ પણ રીતે વર્તુળ જેવું નથી દેખાતું. આ ચિત્રમાં તમે જોઈ શકો છો એને બનાવ્યું, એટલે કહે છે કે એના વર્તુળ જેવું દેખાતું નથી. ઓકે અર્ચના, સારું, તમે બને શા માટે પ્રયત્ન નથી કરતા, તો તમે બે કરો, મને ન આવડું તો તમે કરો. ચીપુ અને નૈના બંને મેદાન પર વર્તુળ બનાવે છે. હવે જોજો પાછા ચીપુ અને નૈના પણ વર્તુળ બનાવે છે. એમાં શું કહે છે, પેલું કે આમાંથી કોઈ પણ વર્તુળની વર્તુળનું ચિત્ર સરસ છે. જમીન ઉપર તમે ચોક વડે વર્તુળ દોરી શકો, તમારી નોટબુકમાં પણ પેન્સિલ વડે દોરો. એમ કહે છે બધા વર્તુળ બનાવો અલગ અલગ, આપણા ફ્રેન્ડ સર્કલ હોય બધાએ વર્તુળ બનાવ્યો હોય તો એમાંથી કોનું સરસ થાય છે એ જોવા માગે છે. અહીં તમે તમારા મિત્રોએ દોરેલ વર્તુળ જુઓ, કોઈ પણ શ્રેષ્ઠ વર્તુળ બનાવ્યું છે એ જોવાનું છે કે આ બધા અલગ અલગ રીતે વર્તુળ બનાવ્યા છે. જો એકે અહીંયા બનાવ્યું છે કે અહીંયા બનાવ્યું છે, ત્યારબાદ અહીંયા પણ બનાવેલા છે ત્રણ વર્તુળ, તો એ બધા વર્તુળ બનાવ્યા છે, એમાંથી કોઈએ સરસ બનાવ્યું છે એમ કહે છે. પછી કહે છે કે દોરડાની મદદથી વર્તુળ બનાવ્યું. કઈ રીતે દોરડાની મદદથી વર્તુળ બનાવવું, તો ચલો જોઈએ. અર્ચનાએ ખીલી અને દોરા વડે મેદાન પર વર્તુળ બનાવવાનું નક્કી કર્યું. તેણે પોતાની દોરી લીધી અને તેના બંને છેડે ખીલીઓ બાંધી. શું કર્યું એને, એક તો એને દોરી લીધી, ધારો કે આમ આપણે દોરી લઈએ, પછી શું કરે છે કે બંને છેડે એને ખીલી બાંધી, અહીંયા એને ખીલી બાંધી દીધી દોરીએ. પછી તેના મિત્રની મદદથી તેણે વર્તુળ બનાવ્યું. તેઓ કેવી રીતે વર્તુળ બનાવે છે તે ચિત્રમાં જુઓ. હમણાં આવશે ચિત્ર કે જેમાં વર્તુળ કઈ રીતે બનાવે છે એ આપણે દેખાશે. ચલો જોઈએ, પાછળ ફેરવીએ પેજ નંબર 85 ઉપર, કે જુદા જુદા જૂથે વર્તુળ બનાવ્યા છે. ક્યાં જૂથે સૌથી નાનું વર્તુળ બનાવ્યું, તેમનું દોરડું લાંબુ હશે કેવી રીતે જોવો ચિત્રમાં તમે જોઈ શકો છો. અહીં તમે બે છે, બે મિત્રો, એકે ખીલી વચ્ચે પકડી છે, બીજાએ સામે પકડી છે. હવે બંને શું કરી રહ્યા છે, તો કે વર્તુળ બનાવી રહ્યા છે. એક વચ્ચે પકડી અને બેઠા છે, તો શું કરશે, એક આમ ફરશે એટલે વર્તુળ બની જશે. તો એ શું કહેવા માગે છે કે કોનું વર્તુળ મોટું થાય, કોનું વર્તુળ નાનું થાય, તો કે જે બાળકો જે આ દોરીની લંબાઈ છે એ જેની મોટી હશે દોરી, એનું વર્તુળ કેવું થશે, મોટું થશે. અને જેની આ દોરી નાની હશે તો એનું વર્તુળ કેવું થશે, નાનું થશે. હવે અહીં તમને પ્રશ્ન પૂછેલ છે કે સૌથી નાનું નાના વર્તુળની ત્રિજ્યા કેટલી હશે. ત્રિજ્યા માપવી હોય ત્યારે આપણે શું કરવાનું, ચલો ત્રિજ્યા વિશે આપણે થોડુંક જોઈ લઈએ. કે આપેલા વર્તુળની ત્રિજ્યા દોરો. આપેલા વર્તુળની ત્રિજ્યા મતલબ આ તમને વર્તુળ આપેલું છે એની ત્રિજ્યા દોરવાની કીધી છે. કોઈ પણ વર્તુળની ત્રિજ્યા હંમેશા યાદ રાખવાની. ક્યાંથી થશે, કે વર્તુળના કેન્દ્રથી લઈ
सॉरी वर्तुळना केन्द्रथी मतलब अहीं जे केन्द्र बिंदु तमने टपकु आपेलू छे न्याथी लई अने वर्तुळनी सपाटी सुधीनुं अंतर एटले शुं थशे ते वर्तुळनी त्रिज्या जे दोरडानो उपयोग करेल छे तेनी लंबाई वर्तुळनी त्रिज्यानी लंबाई बराबर होवी जोईए। आपणे तो खबर नथी त्रिज्या एटले शुं, तो ई शुं माने छे कि जेने दोरो लीधो छे आटली लंबाईनो ઈ શું થઈ વર્તુળની ત્રિજ્યા બરાબર થયું ને, કારણ કે વર્તુળની ત્રિજ્યા એટલે કેન્દ્રથી સપાટી સુધીનું અંતર। તો કેન્દ્રથી જ્યાં કેન્દ્રમાં બેઠી છે ઈ છોકરી પાસે એક છેડો છે અને બીજી સામે છે, તો ઈ પણ શું થઈ વર્તુળની ત્રિજ્યા જેટલું જ અંતર થયું, મતલબ દોરીની લંબાઈ ઈ પણ ત્રિજ્યા બરાબર લેવી એટલે હોવી જોઈએ। અનુમાન કરો કે કયા વર્તુળની ત્રિજ્યા સૌથી લાંબી હોય, તો આપણે અનુમાન કરી શકીએ કે જેની દોરીની લંબાઈ મોટી હોય એની ત્રિજ્યા કેવી હોઈ શકે, તો કે લાંબી એટલે કે વધારે હોઈ શકે। ત્યાર પછી આગળ જોઈએ, પાછળ તમને વર્તુળ આપેલા છે, અહીં તમને માપટીની મદદથી બંગડીની ત્રિજ્યા દોરી ત્રિજ્યાની લંબાઈ માપો। તમે અહીં જે તમને વર્તુળ આપેલું છે બંગડીની મદદથી જેને દોરેલું છે એમાં તમારે શું કરવાનું છે, અહીં જે ફૂલ સ્ટોપ પોઈન્ટ છે ત્યાંથી લઈ અને જે વર્તુળનું સપાટી છે અહીંયા સુધીની એની ત્રિજ્યા થાય, તો તમારે આ માપ લેવાનું। જો અહીંથી તમારે અહીં વચ્ચેથી તે સપાટી સુધીનું માપ તમારે તમારી ફૂટપટ્ટી વડે માપવાનું અને પછી કહેવાનું કે કઈ કેટલી ત્રિજ્યા છે, એનો મતલબ કે તમે ત્રિજ્યા માપતા શીખો છો। ત્યાર પછી કે માપપટ્ટીની મદદથી બંને વર્તુળની ત્રિજ્યા માપો। બંને વર્તુળ ક્યાં ક્યાં નીચે આપેલા છે એ વર્તુળની વાત કરે છે આ બંને, તો એ બંને વર્તુળની ત્રિજ્યા આપણે માપીશું। જોજો, એક તો લીલા રંગની ત્રિજ્યા કીધી છે તો એની ત્રિજ્યા તમારે અહીંથી આટલી માપવાની છે અને બ્લુ રંગની ત્રિજ્યા છે તો એ પણ તમારે આટલી માપવાની રહેશે। જે આવે એ તમારે અહીં લખવાની, લીલા રંગની છે અથવા તો વાદળી રંગની, જેની જેટલી આવી એ ત્રિજ્યા તમારે અહીંયા લખવાની। તમે પછી પાઠ પૂરો, અત્યારે આપણે વિડીયો પૂરો થાય પછી તમે માપી લેવાનું, તરત જ માપી અને અહીં લખી નાખવાનું છે। રેડી, આ તમારી એક પ્રવૃત્તિ થઈ ગઈ, આ ત્રિજ્યા માપી અને તમારે લખવાની, એટલે તમને ખ્યાલ આવે કે ત્રિજ્યા કઈ કહેવાય, તો કે વર્તુળના કેન્દ્રથી લઈ સપાટી સુધીનું અંતર એને કહેવાય ત્રિજ્યા। ત્યાર પછી શોધો, શું કહે છે કે સાયકલ અથવા બળદગાડાના પૈડાની ત્રિજ્યા માપો। તમે દોરો અથવા માપપટ્ટીનો ઉપયોગ કરી શકો। શું સાયકલ કે બળદગાડાના બધા પૈડાની ત્રિજ્યા સરખી છે? આપને ખબર છે સાયકલ છે એનું પૈડું નાનું હોય અને બળદગાડાનું કેવું હોય છે, મોટું હોય, તો મોટું હોય એની ત્રિજ્યા કેવી હોય, હંમેશા મોટી હોય। જ્યારે સાયકલ છે તો નાની છે તો એની ત્રિજ્યા કેવી હોય, નાની। તો અહીં તમને એમ કીધું છે કે બે પૈડાની ત્રિજ્યા સરખી છે, તો શું જવાબ આવે, તો કે ના। ત્યાર પછી શું કહે છે કે તમે ટ્રેક્ટર કે રોડ રોલર જોયું છે, કદાચ ગામડે રહેતા હોય તો ટ્રેક્ટર તો જોયું જ હોય કદાચ, તો એ ટ્રેક્ટરના વ્હીલ્સ કેવા હોય છે, મોટા મોટા, તો એની ત્રિજ્યા પણ મોટી હોય। ત્યાર પછી કહે છે કે તમે જોયેલા હોય તેમાંથી સૌથી મોટું પૈડું કયું છે, તો આપણે બસ જોયું હોય, ટ્રક જોયું હોય, સાયકલ છે, મોટરસાયકલ છે, તો એમાંથી બધાથી મોટા મોટું વ્હીલ્સ કેનું હોય છે, તો કે ટ્રકના વ્હીલ જોવા મળે છે। ત્યાર પછી કહે છે કે શું ટ્રેક્ટર કે રોડ રોલરના બધા પૈડાની ત્રિજ્યા એકસરખી હોય છે, રોડ રોલર હોય અને ટ્રેક્ટર હોય બેની ત્રિજ્યા સરખી હોય નહીં, કારણ કે રોડ રોલરના વ્હીલ્સ મોટા હોય એની ત્રિજ્યા કેવી હોય છે, તો કે મોટી હોય છે। ત્યાર પછી ત્રિજ્યા, તો આપણે આ પાઠ પેજ નંબર 86 સુધી રાખીશું અને હવેનું જે છે એ આપણે આગલા વિડીયોમાં જોશું। તમારું હોમવર્ક તમને ફોટો પાડી અને હોમવર્કમાં તમને જે આવે છે એ રીતે તમને મોકલી દેવામાં આવશે। આ વિડીયો તમારે એક બે વાર જોઈ લેવાનો એટલે તમને સમજાય કે શું કહેવા માગે છે, બાકી કાંઈ છે નહીં આ પાઠમાં। વર્તુળ કઈ રીતે દોરવું અને વર્તુળની ત્રિજ્યા વ્યાસ વિશેનો જ અભ્યાસ છે, બેઝિક અભ્યાસ છે તમારો વ્યાસ ને ત્રિજ્યાનો, જે તમને આખા પાઠમાં ચિત્ર સ્વરૂપે આપેલું છે, એટલે આપણે દીદી આ રીતે વિડીયો તમને કહે છે, એટલે કે તમે ચિત્રમાં વ્યવસ્થિત રીતે તમે એને જોઈ શકો। અસ્તુ, જય હિન્દ।